ચાલ આપણે દિવાશ્રીની મદદથી જુદી જુદી પેટર્ન જોઈએ સીની પેટન સીની સંખ્યા અને તેના માટે જરૂરી દિવાશળીની સંખ્યા જો એક સીની રચના કરવી હોય તો આપણે કેટલી દિવાસરીની જરૂર પડે તો એક બે અને ત્રણ એટલે કે એક સીની રચના કરવા માટે જરૂરી દિવાશ્રીની સંખ્યા ત્રણ જો બે સીની રચના કરવી હોય તો તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે 6 જો 3C ની રચના કરી હોય તો તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે 9 આજ રીતે 4C ની રચના કરી હોય તો તો જોઈએ જરૂરી દિવસની સંખ્યા થશે 12 એટલે કે 1C ની રચના કરવા માટે જરૂરી દિવાશ્રીની સંખ્યા ત્રણ અને ચાર સીની રચના કરવી હોય તો ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર થશે આ જ રીતે પાંચ સીની રચના કરવી હોય તો એટલે કે ત્રણ ગુણ્યા સીની સંખ્યા એટલે કે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર આ જ રીતે જો આપણે એન સીની રચના કરવી હોય તો હા ત્રણ ગુણ્યા એન એટલે કે ત્રણ એન એટલે કે એન વખત સીની રચના માટે જરૂરી દિવાસની સંખ્યા બરાબર ત્રણ એન એફની પેટર્ન જોઈએ તો એફની સંખ્યા અને તેના માટે જરૂરી દિવાસની સંખ્યા એક એફની રચના કરવા માટે જરૂરી દિવાસની સંખ્યા થશે ચાર બે એફની રચના કરવી હોય તો હા બે એફની રચના કરવી હોય તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે ચાર ગુણ્યા એફની સંખ્યા એટલે કે ચાર ગુણ્યા બે એટલે કે આઠ આ જ રીતે ત્રણ એફની રચના કરવી હોય તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર આ જ રીતે ચારની જ રચના કરવી હોય તો ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ પાંચની રચના કરવી હોય તો ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસ અને આજ રીતે જો આપણે એન એફની રચના કરવી હોય તો હા ચાર ગુણ્યા એન એટલે કે ચાર એન ચાર ગુણ્યા જરૂરી સંખ્યા તો એન વખત એફની રચના માટે જરૂરી દિવસની સંખ્યા થશે ચાર એન અહીં એન ગમે તે કિંમત ધારણ કરી શકે છે જેમ કે એક બે ત્રણ ચાર વગેરે હવે આપણે એક ત્રિકોણની પેટર્ન જોઈએ તો ત્રિકોણની સંખ્યા તેના માટે જરૂરી દિવસની સંખ્યા જો એક ત્રિકોણની રચના કરવી હોય તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે ત્રણ તો બે ત્રિકોણની રચના કરવી હોય તો હા તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે છ જો ત્રણની રચના કરવી હોય તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ આ જ રીતે ચાર માટે બાર પાંચ માટે પંદર અને તે જ રીતે જો એમ આપણે એવું લીધું છે કે ત્રિકોણની સંખ્યા એમ લઈએ તો તેના માટે જરૂરી દિવસની સંખ્યા થશે ત્રણ ગુણ્યા એમ એટલે કે એમ વખત ત્રિકોણની રચના માટે જરૂરી દિવસની સંખ્યા થશે ત્રણ એમ હવે આપણે રોજિંદા જીવનમાં ચલનો ઉપયોગ કરીએ છીએ તો તેના માટે એક ઉદાહરણ જોઈએ તો એક દુકાનદાર દૂધ વેચે છે જો તે અડધો લીટર એટલે કે એક ભાગ્યા બે લીટર દૂધનું વેચ પેકેટ વેચતા તેને સત્યાવીસ રૂપિયા મળે છે તો તેને એક દિવસમાં થતી કમાણીની ચલના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય તો જો દુકાનદાર એક દિવસમાં અડધો લીટર દૂધના એન પેકેટ વેચે છે તો તેને આ એક દિવસમાં થતી કમાણી સત્યાવીસ ગુણ્યા એન બરાબર સત્યાવીસ એન એટલે કે જેટલા પેકેટ વેચશે ગુણ્યા સત્યાવીસ જો દસ પેકેટ વેચે તો સત્યાવીસ ગુણ્યા દસ થશે અહીં એન એ ચલ છે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે તો આમ આપણે અહીં એન અને એમ વાપર્યા તે ચલના ઉદાહરણ છે ચલ એટલે કે ચલિત ચલની કિંમત ચોક્કસ હોતી નથી તે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે જે આપણે ની રચના એફની રચના અને ત્રિકોણની રચનામાં જોયું હવે એ જ રીતે જો ચોરસની લંબાઈ ચોરસની લંબાઈ પણ કોઈ કિંમત હોય છે એટલે કે તે બે ત્રણ ચાર ગમે તે હોઈ શકે છે એટલે કે તે ચલ છે પરંતુ ત્રિકોણના ખૂણાની સંખ્યા ચોક્કસ હોય છે તે ત્રણ જ છે આથી તેને ચલ કહી શકાય નહીં ચલને દર્શાવવા માટે કોઈપણ અક્ષર એ બી સી એન એલ એમ ગમે તે લઈ શકીએ છીએ અને જે રીતના આપણે સંખ્યાઓમાં સરવાળા બાદબાકી કરી શકીએ છીએ તે જ રીતે જલ સાથે પણ આપણે સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ કરી શકીએ છીએ